થોડું એડજસ્ટમેન્ટ કરું છું મિત્રો, કારણ કે હાસ્યામાં મેં લીધેલો છે. અહીંયા ઘાત છે, જેની એક ઘાત હોય તો એના સહગુણકો કેટલા હોય? બે જ હોય ને સહગુણકો. આપણે સમજેલા છે કે સહગુણકો હંમેશા કેટલા આવે, ઘાતાંક હોય એના કરતાં એક વધારે. તો સહગુણકો કેવી રીતે, જો પાસ્કલે પહેલાં સમજાવ્યું છે કે 1c0 અને 1c1, એટલે 1c0 એટલે અહીંયા હું મૂકું છું 1 અને 1. અને આનો સરવાળો મિત્રો કેવી રીતે કરવાનો છે, તો અહીંયા છે ને 2n એવી રીતે એનો સરવાળો આપણે કરવાનો છે. કારણ કે તમે અત્યારે પાસ્કલે ત્રિકોણ જે સમજાવ્યો છે એ દ્વિપદી પદાવલીનો સમજાવ્યો છે, એટલે બેઝમાં, ઘાતાંકની બેઝમાં એટલે કે આધારમાં બે મૂકેલા છે. કારણ કે સહગુણકો આપણા કેટલા બને, n+1, અને આપણે કઈ વાત કરીએ છીએ, દ્વિપદી પદાવલી, તો એમાં પદો કેટલા આવે, બે, એટલે આધારમાં બે મૂકેલા છે. હવે અહીંયા જેની ઘાત 1 હોય તો 2 રેઝ ટુ 1, તો એનો સરવાળો કેટલો આવે, 0 2. સમજ્યા મિત્રો? 0 2. પછી જેની ઘાત 2 હોય તો એના સહગુણકો કેટલા આવે, 3. કેવી રીતે, તો આ 1+1 અહીંયા વચ્ચે 2 મૂકવાના, પછી આ 1 છેવટના સ્થાન પર 1 1 આપણે મૂકી જ દેવાના, બરાબર? તો આ સહગુણકો કેટલા આવ્યા, 3 1 2 1, બરાબર? અને અહીંયા લખીશું 2 રેઝ ટુ 2, બરાબર? આનો સરવાળો થશે 4. જો મિત્રો કેવી રીતે, 1+2+1=4, બરાબર? હવે જેની એન ઘાત 3 હોય એના સહગુણકો કેટલા આવે, તો n+1, તો સહગુણકો કેટલા થાય, 4. કેવી રીતે, આ 2+1 વચ્ચે મૂકો 3, 2+1 વચ્ચે મૂકો 3, અને છેવટના સ્થાન પર 1 1 મૂકી દો, તો આનો સરવાળો કેટલો થવો જોઈએ મિત્રો, 2 રેઝ ટુ 3 = 0 8 થશે. 8 જો 3+1+3+1 એટલે 8 થાય. ચલો, જેની ઘાત એન ઘાત 4 હોય એના સહગુણકો કેટલા થાય, છેવટના સ્થાન પર પહેલાં 1 1 મૂકી દો. હવે આ બેનો સરવાળો એની વચ્ચે મૂકો એટલે 4, 3+3 6, 3+1 4. તો મિત્રો જો અહીંયા લખેલું છે 5મી લાક્ષણિકતા, વિસ્તરણના મધ્ય પદથી બંને બાજુ સરખા અંતરે આવેલા મધ્યમ પદ આવ્યું. જો હવે મધ્યમ પદ ક્યારે બનશે, જ્યારે એન ઘાત બેકી સંખ્યા હશે તો જ મધ્યમ પદ બનશે. જો અહીંયા એન ઘાત એકી સંખ્યા છે તો મધ્યમ પદ નથી બનતું, પણ બંને બાજુ સહગુણકો સરખા આવે છે, 3 1 3 1, આ બાજુ 4 1 4 1, આ બાજુ 2 1 2 1 અને 1 1, બરાબર? ચલો હવે આનો સરવાળો કરીએ તો 2 રેઝ ટુ 4 બરાબર કેટલા આવે, 16. તો આનો સરવાળો 16 જ આવશે. જો 4 ને 1 5 5 ને 6 11 11 ને 4 15 ને 1 16. હવે જેની ઘાત 5 હોય, બરાબર, જેની ઘાત 5 હોય તો એના પદો કેટલા આવશે, સહગુણકો કેટલા આવશે, 6. કેવી રીતે, છેવટના સ્થાન પર પહેલાં 1 1 મૂકી દો. હવે સરવાળો કરો 1+4, ઉપરના પાસ્કલના ત્રિકોણનો સરવાળો કરો અને વચ્ચે મૂકો 4+1 5, 6+4 10, 6+4 10 અને 4+1 5. તો જો આનો સરવાળો કરો, 10 ને 10 20, 20 ને આ 5 5 એટલે 30, 30 ને 32. તો જો 2 રેઝ ટુ 5 આપણને ખબર છે 2 ની 5 ઘાતનું સોલ્યુશન શું આવે, 32 જ આવે, સિમ્પલ. પછી જેની એન ઘાત 6 હોય એના સહગુણકો કેટલા આવે, 7. તો છેવટના સ્થાન પર પહેલાં 1 1 મૂકી દો, કારણ કે છેવટના સ્થાન પર મિત્રો શું આવે, 6c0 અને 6c6. તો nc0ની વેલ્યુ 1 આવે અને ncnની વેલ્યુ પણ 1 જ આવે, જે આપણે ઉપયોગી પરિણામ સંચયમાં સમજેલા છે એ પ્રમાણે. તો મિત્રો અહીંયા 2નો સરવાળો કરો, 1+5 એટલે 6, 5+10 એટલે 15, 10+10 એટલે 20, 10+5 એટલે 15 અને 5+1 એટલે 6. મિત્રો જો આ સેન્ટર પોઈન્ટ ઓફ વેલ્યુ છે, 6 છે એટલે એની 7 પદો આવે, 20 મધ્ય પદ છે, એની ડાબી બાજુ 15 6 1, જમણી બાજુ 15 6 1, એટલે સરખા સરખા પદો આવે છે. 2 ની 6 ઘાત મિત્રો આપણને ખબર છે 2 ની 6 ઘાત કેટલી આવે, 64, 32 2 64. તો એનો સરવાળો કરીએ, 20+15 15 એટલે 30, 50 50 ને આ 12 62, અને આ 2 64, તો 64 આવે છે. ઓકે, જેની ઘાત 7 આવે એના સહગુણકો કેટલા આવે, 8.
छेवटना स्थान पर पहला एक एक मूकी दीए अने आ बेनो सरवाळो करीए छ प्लस एक सात पंदर छ एकवीस पंदर वीस पात्रीस वच्चे मूकवानो मित्रों वीस पंदर पात्रीस पंदर छ एकवीस अने छ प्लस एक सात मित्रों आ तमने जो कंठस्थ थई गयुं तो तमारे दरेक सहगुणकोनी गणतरी संचय मुजब एना सूत्र मुजब एन सी आर इज इक्वल टू एन फेक्टोरियल छेदमां आर फेक्टोरियल કૌંસમાં એન માઇનસ આર ફેક્ટોરિયલ મુજબ જવું નહીં પડે. તો આનો 2^7 મિત્રો આપણને ખબર છે 64 × 2 કેટલા થાય 128. તો આનો સરવાળો 128 જ થશે. 35 × 2 = 70 70 × 40 110 અને 2 = 112 અને 7 × 7 = 14 112 × 14 112 + 14 એટલે કેટલા આવે 126 + 2 = 128. मित्रों जेनी घातांक 8 होय छेवटना स्थान पर एक एक मूकी दो एटले अहींया आवशे 7 + 1 = 8 21 + 7 = 28 21 + 35 केटला थाय मित्रों तो 56 35 + 35 = 70 35 + 21 = 56 21 + 7 = 28 અને 7 + 1 = 8 તો આનો સરવાળો આવશે 2^8 એટલે 256 128 × 256 અને મિત્રો જેની ઘાતાંક 9 હોય એના સહગુણકો આવશે 10 છેવટના સ્થાન પર એક એક મૂકી દો. હવે સરવાળો કરો 8 + 1 = 9 28 + 8 કેટલા થાય 8 × 2 = 36 28 + 56 28 + 56 એટલે આવશે 84 56 + 70 એટલે આવશે મિત્રો 126 70 + 56 126 56 + 28 84 28 + 8 36 8 + 1 = 9 મિત્રો આનો સરવાળો જોઈ લઈએ. જો 126 + 126 + 84 + 84 + 36 + 36 + 10 + 10 9 × 1 = 10 એવી રીતે ગણ્યા છે એટલે 512 તો 2 ની 9 ઘાત બરાબર 512 જ આવે એ કન્ફર્મ થાય છે. તો મિત્રો આ પાસ્કલનો ત્રિકોણ તમારે 7 ઘાત સુધી કે 8 ઘાત સુધી તમે કંઠસ્થ કરશો તો પણ કોઈ વાંધો નથી. જો આ કંઠસ્થ નથી થતો તો તમારે NCR પ્રમાણે આની ગણતરી કરવી પડે જ છે. તો મિત્રો પાસ્કલનો ત્રિકોણ આપણે બુકમાં લખવાનો છે. મિત્રો હવે પ્રેક્ટિસ બુકના હું દાખલા સ્ટાર્ટ કરું છું તો ખૂબ જ ધ્યાન આપજો. આપણે પાસ્કલનો ત્રિકોણ દ્વિપદી વિસ્તરણના લક્ષણો એટલે કે એના ગુણધર્મો કહો કે લક્ષણો કોઈ જોઈ લીધા છે. અહીંયા નંબર આપવામાં મારી કંઈક ભૂલ થઈ છે એટલે મેં નંબર આપ્યા નથી. આપણે ક્યાં દાખલા સુધી નંબર આપ્યા છે આપણે આગળ જોઈશું. તો મિત્રો રેફરન્સ PB સ્વાધ્યાય 6.9 દાખલા નંબર 1 પ્રેક્ટિસ બુકનો સ્વાધ્યાય 6.9 દાખલા નંબર 1 આમાં મિત્રો એવું લખેલું છે કે નીચેની કિંમતો મેળવો દ્વિપદી વિસ્તરણની કિંમતો મેળવો. હવે મિત્રો જો અહીંયા ઘાતાંક કેટલી છે 4 તો એના પદો કેટલા આવશે 5 અને સહગુણકો પણ કેટલા આવશે 5. તો જોઈએ કેવી રીતે સોલ્યુશન કરીએ એનું. પહેલા આવશે સહગુણકોમાં 4C0 ગુણ્યા 3x ની n ઘાત એટલે કે 4 ઘાત y ની 0 ઘાત આ પ્રથમ પદ થયું. પ્લસ છે એટલે બીજું કશું જોવા નહીં, બધી જગ્યાએ પ્લસ જ આવશે. પ્લસ 4c1 3x ની 3 ઘાત x ની ઘાતાંક ક્રમશઃ પ્રથમ પદની ઘાતાંક, પ્રથમ પદ અહીંયા કયું છે 3x અને દ્વિતીય પદ કયું છે y, તો પ્રથમ પદની ઘાતાંક ક્રમશઃ ઘટતી જશે અને દ્વિતીય પદની ઘાતાંક ક્રમશઃ વધતી જશે. એવું ના ખબર પડે તો n માઇનસ r જે આવે એ ઘાત અહીંયા મૂકી દેવાની અને r ની ઘાતાંક દ્વિતીય પદની ઉપર મૂકવાની. તો y ની 1 ઘાત પ્લસ છે એટલે બધી જગ્યાએ પ્લસ 4c2 3x ની 2 ઘાત અને y ની 2 ઘાત
मित्रों ये पण ध्यान राखजो गुणधर्मो प्रमाणे के प्रथम पदनी घातांक अने द्वितीय पदनी घातांकनो सरवाळो हमेशा एन थवो जोईए। चार प्लस जीरो चार, त्रण प्लस एक चार, बे प्लस बे चार, एवी रीते। पछी मित्रों एक लीटी हूँ छोड़ू छूँ अहीं समझण माटे के तमने समझण पड़े। फोर सी थ्री, त्रण एक्स नी एक घात, वाय नी त्रण घात। 4c4 આ આપણું છેલ્લું પદ બને જ્યારે ncn એટલે કે r ના સ્થાને પણ n આવે અને n ના સ્થાને તો n હોય જ તો ncn આવે જ્યારે સંચયમાં ત્યારે એ આપણું વિસ્તરણનું અંતિમ પદ બને છે મિત્રો। 3x ની 0 ઘાત 4 - 4 એટલે 0 અને y ની 4 ઘાત r ના સ્થાન પર જે આવે એ મૂકી દેવાના। સેકન્ડ સોલ્યુશન જોઈએ 4c0 આ પ્રથમ પદની વાત કરીએ છીએ આપણે સોલ્યુશનની 4c0 ઇઝ ઇક્વલ ટુ 1 ત્રણ એક્સની ચાર ઘાત મિત્રો ત્રણ એક્સની ચાર ઘાત એટલે આ આખાની ચાર ઘાત છે ધ્યાન રાખજો ગુણ્યા વાયની ઝીરો ઘાત એટલે એક પ્લસ 4c1 નો મિનિંગ થાય છે 4 ગુણ્યા 3x આખાની 3 ઘાત એવો મિનિંગ થાય છે હમણાં હું સોલ્યુશન આપતો નથી ગુણ્યા y ની 1 ઘાત એટલે y પ્લસ 4c2 ની વેલ્યુ મિત્રો આપણે આગળ જોયું એ પ્રમાણે 6 થાય છે કેવી રીતે 4 ગુણ્યા 3 છેદમાં 2 ગુણ્યા 1 એટલે 2 2 4 3 2 6 3x ની આખાની 2 ઘાત ગુણ્યા y ની 2 ઘાત ચાલો આગળ જોઈએ 4c3 એની વેલ્યુ હંમેશા કેટલી થાય આ 4 3x ની 1 ઘાત એટલે 3x આખાની 1 ઘાત અને y ની 3 ઘાત પ્લસ 4c4 ની વેલ્યુ થાય 1 પાસ્કલના ત્રિકોણ પ્રમાણે પણ અને NCR પ્રમાણે પણ 3x ની 0 ઘાત એટલે 3x આખાની 0 ઘાત ગુણ્યા y ની 4 ઘાત હવે ફાઇનલ આન્સર લઈએ મિત્રો 3x આખાની 4 ઘાત ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે 3 ની પણ 4 ઘાત અને x ની પણ 4 ઘાત એવો મિનિંગ થાય ફરી એકવાર 3x આખાની 4 ઘાત નો મિનિંગ થાય છે મિત્રો 3 ની પણ 4 ઘાત અને x ની પણ 4 ઘાત તો 1 ગુણ્યા 3 ની 4 ઘાત એટલે 3 2 3 તરી 9 તરી 27 તરી 81 જો આપણે કેલ્સીમાં કરીએ 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 તો આવશે 81 તો અહીંયા આવશે 81 એક્સ ની 4 ઘાત પ્લસ 3 એક્સ ની 3 ઘાત ગુણ્યા 4 એટલે 3 તરી 9 તરી 27 27 ગુણ્યા 4 એટલે આવશે મિત્રો 108 એક્સ ની 3 ઘાત અને વાય ની 1 ઘાત એટલે વાય પ્લસ 3x ની 2 ઘાત એટલે 3 ની પણ 2 ઘાત અને x ની પણ 2 ઘાત એટલે 3 તરી 9 9 6 54 તો આવશે 54 x સ્ક્વેર y સ્ક્વેર પ્લસ 4 ગુણ્યા 3 ગુણ્યા 1 એટલે 4 તરી 12 x ની 1 ઘાત અને y ની 3 ઘાત અને છેક છેલ્લે 3x ની 0 ઘાત એટલે 1 આવે ગુણ્યા 1 ગુણ્યા y ની 4 ઘાત પ્લસ y ની 4 ઘાત મિત્રો આ આપણો ફાઇનલ આન્સર છે આપણો ફાઇનલ આન્સર છે હવે જો મિત્રો ધ્યાનથી જો હું લાક્ષણિકતાઓની સમજ તમને આપું છું આ દાખલા દ્વારા જેની ઘાતાંક 4 હોય એના પદો કેટલા આવે 5 તો જો 1 2 3 4 અને 5 પદ બીજું અહીંયા પ્રથમ પદ કયું છે 3x પ્રથમ પદની ઘાતાંક ક્રમશઃ 1 1 ઘટતી જાય એટલે x ની 4 ઘાત x ની 3 ઘાત x ની 2 ઘાત x ની 1 ઘાત અને x ની 0 ઘાત દ્વિતીય પદ y છે y ની ઘાતાંક ક્રમશઃ 1 1 વધતી જાય અહીંયા y ની 0 ઘાત છે એટલે આપણે લખ્યું નથી y ની 1 ઘાત y ની 2 ઘાત y ની 3 ઘાત અને y ની 4 ઘાત અને બંને પદો વચ્ચે પ્લસનું ચિહ્ન તો દરેક જગ્યાએ પ્લસનું ચિહ્ન જ્યારે માઇનસનું ચિહ્ન આવે ત્યારે આપણે શું કરવાનું છે માઇનસ કરવાનું છે મિત્રો આનો જવાબ પ્રેક્ટિસ બુકમાં તમે ચેક કરી લેજો
ओके मित्रों, प्रेक्टिस बुक में आनो जवाब तमारे चेक करवानो रहेशे। हवे बीजू उदाहरण, बीजो दाखलो जोईए छे आपणे। रेफरन्स पीबी स्वाध्याय 6.9 दाखला नंबर 6। तो मित्रों, जेनी घातांक 6 होय द्विपदी विस्तरण में, जेनी घात एटले के एन बराबर 6 होय तो एना पदों केटला आवशे? 7। जोईए आपणे, प्रथम पद क्यों है? 3/x, और द्वितीय पद क्यों है? x/3। उल्टू सुलटू है, वच्चे क्यों चिन्ह है? माइनस। तो थोड़ा टफ है, पर ध्यान थी जोईशु। पहलू एनु सॉल्यूशन 6c0 गुणिया, हवे आपणे कौंस में लईशु, 3/x नी हूँ 2 लीटी लऊं छूं, पहला केटली घात आवशे? 6 घात, गुणिया x/3 0 घात। अने आपणे थोड़ू एक्सपांड कर दईए। ओके, हवे मित्रों ध्यान राखजो, बे द्विपदी पदावली में बे पदों वच्चे ज्यारे माइनस नुं चिन्ह आवे तो दरेक बेकी पदनी आगळ आपणे माइनस नुं चिन्ह मूकवानुं छे। हवे आवशे 6c1 गुणिया 3/x क्रमशः घातांक केवी थाय? 6-1 એટલે 5 घटती जाए। प्रथम पदनी घातांक क्रमशः वधती घटती जाए अने द्वितीय पदनी घातांक हमेशा क्रमशः वधती जाए एटले x/3 1 घात। आ एन जोड़े आर जोड़े तमारे मैच करवाना। हवे आवशे प्लस 6c2 3/x^4 इंटू x/3/2। હવે માઇનસ આવશે કારણ કે 1, 2, 3 અને ચોથું પદ એટલે બેકી પદ આવ્યું, પછી 6c3 3/x^3 આવશે, 6-3 એટલે 3, અને 4 પછી 3 આવે, 5, 4 અને 3, પછી x/3 3 3 ઘાત। બીજું આ ઘાતાંકોનો સરવાળો કરો, 6 જ આવવો જોઈએ, 6+0 6, 5+1 6, 4+2 6, 3+3 6। હવે આવશે પ્લસ કારણ કે એકી પદ આવે છે, 6c4 ગુણ્યા 3/x 2 ઘાત, 6-4 અને 3 પછી 2 આવે, અને x/3 4 ઘાત, 4+2 6। હવે માઇનસ આવશે મિત્રો, બેકી પદ મેં સરખા સરખા રાખ્યા છે, 6c5 ગુણ્યા 3/x 1 ઘાત, અને x/3 કેટલી ઘાત? તો કે 5 ઘાત। બહુ ધ્યાનથી મિત્રો, અને હવે છેલ્લું પદ આવશે એ આપણું આવશે પ્લસ NCN એટલે 6c6 3/x 0 ઘાત, અને x/3 6 ઘાત। તો આનો પણ સરવાળો જુઓ મિત્રો, 6 આવે છે। અહીંયા બીજું સોલ્યુશન લઈશું, 6c0 = 1 થાય, 3x 6 ઘાત, એનો મિનિંગ શું થાય મિત્રો? 3 6 ઘાત અને x 6 ઘાત, આખાની 6 ઘાત છે, એટલે બંનેનો આપણે 6 ઘાત કરીએ તો 3 3 9 3 27, અહીંયા કરીએ આપણે 3 × 3 × 3 × 3 × 3 × 3 × 3 × 3, તો 729 થાય મિત્રો, 729, અને ગુણાકાર સરખો રાખીએ, x 1 ઘાત એટલે 1 થાય, છેદમાં આપણે લખીએ આ પહેલું સોલ્યુશન, x 6 ઘાત, તો અહીંયા લખીએ x 6 ઘાત, અને 3 0 ઘાત એટલે અહીંયા લખીએ 1। ઓકે, પછી મિત્રો આગળ જોઈશું, માઇનસ 6c1 એટલે 6 થશે અંશમાં, 3/5 ઘાત એટલે 3 3 9 3 3 3 1 3 3 9 3 3 1 3 3 9 9 3 27 27 81 81 ગુણ્યા
ત્રણ એટલે 243 ગુણ્યા એક્સની એક ઘાત એટલે એક્સ અને છેદમાં એક્સની પાંચ ઘાત આવશે અને ત્રણની એક ઘાત એટલે આવશે ત્રણ. આગળ જોઈએ મિત્રો તો પ્લસ આવશે. આનું સોલ્યુશન લઈએ. 6c2 ની વેલ્યુ કેટલી આવે તો 6 × 5 છેદમાં 2 × 1 એટલે 3 × 15 સહગુણકોમાં જોઈએ આપણે તો જો 6c2 ની વેલ્યુ આવે 6c2 એટલે 15 20 15 6 1 એવી રીતે તો 6c2 ની વેલ્યુ આવે 15 3 ની 4 ઘાત એટલે મિત્રો આવે 81 3 × 3 3 × 3 3 × 3 3 × 9 9 × 3 27 27 × 3 81 ગુણ્યા એક્સની આનું સોલ્યુશન એક્સની 2 ઘાત એટલે એક્સની 2 ઘાત અને એક્સની 4 ઘાત એટલે અહીંયા લખીએ એક્સની 4 ઘાત અને 3 ની 2 ઘાત એટલે 3 × 3 9. વિદ્યાર્થી મિત્રો અહીંયા જગ્યાના અભાવે હું એક પેજ તમને ચોંટાડીને મોકલીશ. માફ કરજો મિત્રો, હું અહીંયાથી એક પેજ આની ગણતરી અહીંયા કરું છું. મિત્રો જે પાછળ આપણી ગણતરી હતી એની ગણતરી આખી હું અહીંયા કરું છું. માફ કરજો મિત્રો, જગ્યાના અભાવે ગણતરી અને મારે પાછળ કરવી પડે છે. આપણે આવ્યા છે કયું પદ આવ્યા છે આપણે ત્રીજું પદ. હવે ચોથા પદની વાત કરીએ તો 6c3 ચોથું પદ છે એટલે એની આગળ ચિહ્ન કયું છે તો એની આગળ ચિહ્ન છે મિત્રો, કયું ચિહ્ન છે? 6c3 ની વાત કરીએ તો 6c3 આનું આ માઇનસનું ચિહ્ન છે એટલે આવશે 6c4. માઇનસનું ચિહ્ન છે એટલે 20 આવશે સહગુણકો ગુણ્યા 6c3 એટલે એનું સોલ્યુશન આવશે 20. કેવી રીતે? 6 × 5 × 4 છેદમાં 3 2 1 એટલે 3 × 2 6 અને 2 × 2 4 એટલે 4 × 2 2 × 2 4 અને 5 × 6 20. તો 6c3ની વેલ્યુ આવે 20, 3 ની 3 ઘાત એટલે 3 × 3 9 × 3 27, x ની 3 ઘાત. તો અહીંયા લખીએ અહીંયા આવશે 27 × x ની 3 ઘાત એટલે લખીશું છેદમાં x ની 3 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત એટલે 27 અને અહીંયા આવશે x ની 3 ઘાત તો ફરી અહીંયા આવશે x ની 3 ઘાત પ્લસ. હવે આપણે વાત કરીએ 6c4ની તો 6c4ની વેલ્યુ આવે 15. સહગુણકોમાં આપણે જોયું છે, ન ખબર પડે તો NCRના સૂત્રની મેથડથી 3 ની 2 ઘાત એટલે 3 × 3 9 પછી x ની 2 ઘાત તો છેદમાં મૂકીશું x^2 પછી x ની 4 ઘાત તો અહીંયા લખીશું x^4 અને 3 ની 4 ઘાત તો 3 × 3 9 × 3 27 × 81 3 × 3 9 9 × 3 27 27 × 81 તો અહીંયા આવશે 81. મિત્રો હવે આવશે માઇનસ તો એનું સોલ્યુશન લઈએ આપણે 6c5. 6c5ની વેલ્યુ આવે 6 મિત્રો, પછી 3x ની 1 ઘાત તો મિત્રો 3x ની 1 ઘાત એટલે આવે 3 ના છેદમાં x પછી x ની 4 ઘાત અને 3 ની 4 ઘાત તો x ની 4 ઘાત એટલે x ની 4 ઘાત અંશમાં અને 3 ની 4 ઘાત એટલે 3 ની 4 ઘાત એટલે આપણે લખીશું 3 ની 4 ઘાત. મિત્રો અહીંયા છે આપણું કયું પદ છે? આ પહેલું, બીજું, ત્રીજું, ચોથું ને પાંચમું પદ છે એટલે આગળ આપણે શું મૂક્યો છે? પાંચમું પદ છે એટલે આપણે અહીંયા સરવાળો મૂકીશું. આ પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું અને છઠ્ઠું પદ છે મિત્રો. છઠ્ઠું પદ એટલે આપણું 6c5. 3x ની 1 ઘાત અને x ના છેદમાં 3 ની 5 ઘાત એટલે અહીંયા મૂકીશું x ની 5 ઘાત અને 3 ની 5 ઘાત એટલે 243. પછી આવશે મિત્રો પ્લસ એટલે છેલ્લું પદ આપણું 6c6. 6c6ની વેલ્યુ આવશે 1, 3 ની 0 ઘાત અને x ની 0 ઘાત એટલે પણ 1 થાય
અને x ની 6 ઘાત અને 3 ની 6 ઘાત એટલે x ની 6 ઘાત અંશમાં અને 3 ની 6 ઘાત એટલે થશે 729। तो मित्रों बधा पद अहीं फरी एक वार लखी दऊं छूं तमारी माटे जेथी करीने कन्फ्यूजन ना थाय। पहेलुं पद आपणुं आपणे पाछळथी कैरी फोर्ड पकड़ीए छे तो अहीं आवशे 1 × 729 × 1 एक्स नी 6 × 1। पछी मित्रों बीजुं पद छे एटले माइनस नुं चिन्ह आवे 6 × 243 हूँ पाछळथी जोईने लखुं छूं गुणिया एक्स छेदमां एक्स नी 5 × 3 प्लस त्रीजू पद लखुं छूं मित्रों एटले त्रीजू पद आपणुं प्लस में आवे कारण के बेकी पद नथी 15 × 81 × 2 एक्स नी 4 × 9। हवे मित्रों चौथु पद थी आपणे अहीं लखेलुं छे तो अहीं फरी एक वार हूँ लखुं छूं −20 × 27 × x³ × x³ × 27 प्लस चौथु पद छे मित्रों सॉरी 1 2 3 4 पांचमू पद छे पांचमू पद आ रही ऊपर लखेलू छे 15 × कॉपी पेस्ट करूँ छूँ फरी एक बार x² × x²·81 थोड़ो अघरो दाखलो छे पण मजा आवशे करवानी 6 × 3 × x²। आपणो कयो पद छे छठ्ठो एटले आगळ लख्यू −x²·243 प्लस छेल्लू पद छे छठ्ठू पद 1 × 1 × x²·729। હવે મિત્રો આનું સોલ્યુશન આની પર આપણે ફોકસ કરીશું તો આનું આપણે ફાઇનલ સોલ્યુશન મેળવીએ। જો 729 × 1 × 1 એટલે અંશનો આપણે ગુણાકાર કરીએ તો 729 × x²। બરાબર છે આની વાત છે આપણે આની પર કોન્સન્ટ્રેટ કરીએ। આ બીજું પદ છે આગળ મૂકીશું માઇનસ 6 × 243 પણ એના પહેલાં આ ઉડાવી દઈએ આપણે 3 × 2 3 × 2 = 6 અને અહીંયા એક્સ ઉડી ગયો અને અહીંયા x²³ ઉડીને થઈ ગઈ 4 એટલે આવશે 243 × 2 એટલે આવશે મિત્રો 486 × 4 કારણ કે ઉપર નીચે એક્સ એક્સ એકવાર ઉડી ગયા છે અને નીચે 5 × 4 કરી નાખી મેં પ્લસ આગળ જોઈએ મિત્રો તો 15 × 9 × 9 = 81 અને અહીંયા x²³ ઉડીને થઈ ગઈ છે x²² ઉડી ગઈ છે એટલે 15 × 9 એટલે આવે 135 × x²² પછી મિત્રો આ ચોથા પદની વાત કરીએ સોલ્યુશન લઈએ તો −20 × 27 એના પહેલાં 27 × 27 x³ × x³ જાય છે એટલે આવશે 20 × 3 બરાબર કારણ કે x³ કરી રહ્યા એટલે ખાલી 20 આવશે પ્લસ ધ્યાનથી મિત્રો 15 × 9 તો અહીંયા 9 × 9 = 81 આવશે 15 × x², આ બાજુ ગઈ અને 2 ઉપર આવે x²² ઉડી જાય છે તો 15 × 15 = 15 × x² અંશમાં આવશે અને 9 × 9 = 81 તો છેદમાં આપણે લઈશું 9 બરાબર છે। હવે આવ્યું આપણું કયું પદ તો છઠ્ઠું પદ છે મિત્રો માઇનસ આવે છે 1 2 3 4 5 અને 6 6 × 3 = 18 એ પહેલાં આપણે ભાગ ચલાવીએ છેદમાં કેટલા છે 243 તો એને 3 વડે ભાગીએ ભાગ્યા 3 તો અહીંયા આવ્યા 81 બરાબર હવે 3 ને 3 વડે ભાગીએ તો 81 ભાગ્યા 6 તો મિત્રો એ તો પોઈન્ટમાં આવે છે તો અહીંયા પહેલાં લખી દઈએ એકવાર
एक्स अहीं छेद में उड़ी जैसे एक्स की पांच घात की जगह चार घात थशे तो अहीं आवशे एक्स की छ एक्स की चार घात छेद में एक्यासी। पछी छेल्लू पद मित्रों सातमु एक्स की छ घात ना छेद में 729। आनु एक सादू रूप आप हजू पण तो जो 729 एक्स की छ घात माइनस 486 एक्स की छेद में एक्स की चार घात प्लस 135 छेद में एक्स की बे घात माइनस 20 प्लस आनु सॉल्यूशन लीए तो जो 3 × 9 અને 3 × 5 = 15 તો આવશે 5x^3 માઇનસ આનું પણ હજુ સાદુરૂપ આપી શકાય એમ છે તો કેવી રીતે 3 × 2 = 6 અને 27 × 81 તો આ ફાઇનલ આન્સર 2x^4 = 27 પ્લસ x^6 = 729। मित्रों आ आपणो फाइनल आंसर बने छे दाखला नंबर 2 फाइनल आंसर जवाब। मित्रों आ जवाब तमारे प्रेक्टिस बुक में जोवानो रहेशे तो खास करीने आ दाखलो न खबर पड़े तो रिपीटेटिवली जोजो। हूँ तो मित्रों आनो जवाब तमारे प्रेक्टिस बुक में वेरीफाई करवानो रहेशे। खास अगत्यनो दाखलो छे मित्रों तो अहींया आपणे आजनुं सेशन पूर्णक जाहेर करीए छे। हवे मित्रों आपणे 3 दिवस पछी आगळ बीजा दाखला जोईशुं प्रेक्टिस बुकना। जे पण कंई होमवर्क छे आजनुं स्वाध्याय 6.9 प्रेक्टिस बुक ने रिलेटेड ए हूँ तमने व्हाट्सअप ग्रुप में मूकीश। ए होमवर्क आपणे 2 दिवस नी अंदर पतावानुं रहेशे। आजे थयो छे सोमवार, मंगळ बुध एटले गुरुवारे हूँ फरी लेक्चर मारो मूकीश यूट्यूब चेनल पर। मित्रों तमारो खूब खूब आभार मने सांभळवा माटे। टेक केर ऑफ इट। तमे काळजी राखजो, कोरोना वधी रह्यो छे।